नमस्कार विद्यार्थी मित्रों, अपने अगाउना लेक्चर के अंदर अपनो जे त्रीजो पार्ट से त्रीजो चैप्टर से क्या निराश हुआ जाए, तो ये पार्ट के अंदर अपने हजारी प्रसाद द्विवेदी नो जे निबंध से जेने अंदर अपने गत लेक्चर के अंदर नो जे मुख्य सार साथे साथे पाठ ની અંદર આપણે આગળ શરૂઆત કરી હતી, છેલ્લે આપણે એમ કંઈક વાત કરતા હતા કે ભાઈ ભારત વર્ષને ભૌતિક વસ્તુઓ કે અલાવા યાની કે ભારત વર્ષને ભૌતિક વસ્તુઓ કા સંગ્રહ ન કરને કી બાત કી કહી હૈ, અર્થાત આપણા દેશની સંસ્કૃતિ એવી છે કે જેની અંદર ભૌતિક ચીજ વસ્તુઓ કે કોઈ સંગ્રહ શક્તિ એને આપણે બિલકુલ મહત્વ આપતા નહોતા, છતાં પણ અહીંયા લેખક કહે છે કે ઉસકી દ્રષ્ટિ મેં છે મનુષ્ય કે ભીતર જો મહાન આંતરિક તત્વ સ્થિર ભાવ છે બેઠા હોવા હે વહી ચરમ પર પર, છતાં પણ એનાથી પણ ઉપર ઉઠીને દરેક મનુષ્યની અંદર જે બેઠેલો અંતરાત્મા એટલે કે મનુષ્ય કે ભીતર એટલે કે માણસના હૃદયની અંદર બેઠેલો એક મહાન જે આંતરિક શક્તિ સ્વરૂપે જે પરમાત્મા જે ઈશ્વર જે વિદ્યમાન છે એ આપણા જીવનની અંદર પરમ અને સર્વ એટલે કે સર્વસ્વ જેટલાય છે એ વસ્તુ છે, તો લોભ મોહ કામ ક્રોધ આદિ વિકાર મનુષ્યમાં સ્વાભાવિક રૂપે વિદ્યમાન, એટલે અહીંયા આપણને લેખક એવું કહેવા માંગે છે કે આપણા મનની અંદર હૃદયની અંદર કામ છે ક્રોધ છે મોહ છે માયા છે આવી બધી વસ્તુ તો એ પહેલેથી જ ભીતર અંદર પડેલી છે, પણ કોને પ્રધાન શક્તિ માન લેના ઓર અપને મન તથા બુદ્ધિ કો ઓની કે ઇશારે પર છોડ દેના બહુત નિષ્કૃષ્ટ આશ્રમ, એટલે કે છે કે માણસની જે ઈચ્છાઓ છે આકાંક્ષાઓ છે એને સંતોષવા માટે આપણા મન આપણા હૃદયની અંદર આપણા મનની અંદર કામ ક્રોધ ઈર્ષા રાગ દ્વેષ આવા બધા ભાવ તો હોય જ છે, છતાં પણ એને જ આપણી બુદ્ધિના હિસાબે એનું આચરણ કરવું એ આપણા માટે ખરેખર એક નિકૃષ્ટ આચરણ એટલે કે વા ઉચિત આચરણ નહીં. પેજ નંબર 8 ઉપર મિત્રો જોઈએ આજે આપણે આગળ કે ભારત વર્ષ મેં કભી ભી ઉન્હે ઉચિત નહીં માના ઉન્હે સદા સંયમ કે બંધન સે બાંધકર રખને કા પ્રયત્ન કિયા, કે ભારત વર્ષની અંદર આપણી સંસ્કૃતિની એ દેન છે કે જેની અંદર આપણે ક્યારેય પણ આવા જે તત્વો છે એને આપણે ઉચ્ચ સ્થાને એ ન રાખવા અથવા તો ઉચ્ચ સ્થાને એ ન આવવા દેવા માટેનો સંયમ શાંતિ ધીરજ રાખી અથવા તો ધીરજ રાખીને રહેવાનું એ આપણે સંસ્કૃતિની અંદર પ્રયત્ન કરવામાં આવ્યું છે, પરંતુ ભૂખ કી ઉપેક્ષા નહીં કી જાતી, છતાં પણ તો મિત્રો કે માણસને ભૂખ લાગે તૃષા લાગે એની ઉપેક્ષા કરી શકાય, કારણ કે જીવન માટે ખોરાક જરૂરી છે અને ખોરાકની શોધ માટે માણસ ઘણી વખત ન કરવાના એ દુષ્કર્મ અથવા તો એ ખરાબ કર્મ તરફ એ વળે છે, અર્થાત એ જરૂરિયાત કરતા પણ વધારે માણસને જ્યારે વસ્તુ પ્રત્યે મોહ જાગે છે એ લોભ જાગે છે અને લોભને કારણે ક્યારેક માણસ વધારે વસ્તુ વધારે ભૌતિક સુખ સુવિધા મેળવવાની લાલચમાં ક્યારેક માણસ ગલત અથવા તો ખોટા કાર્યો છે કરી બેસે છે, તો અહીંયા બીમાર કે એની દવા કે ઉપેક્ષા નહીં કી જા સકતી, કે જેવી રીતે બીમાર અથવા તો મરીઝ જે દર્દી છે એના માટે દવાની ઉપેક્ષા ન કરી શકાય, કારણ કે દવા વગર મરીઝ છે બીમાર વ્યક્તિ છે એ ફરી પાછો ક્યારે સાજો થઈ શકે નહીં, એમ ગુમરાહો ઠીક રાસ્તે પર લે જાને કે ઉપાયો કે ઉપેક્ષા નહીં કી જા સકતી, એટલે કે કોઈ ગુમરાહ વ્યક્તિ છે જે રસ્તો ભટકી ગયેલો વ્યક્તિ છે એને ફરી પાછો યોગ્ય રસ્તે લાવવા માટે યોગ્ય ઉપાયની એ ઉપેક્ષા કરી શકાય નહીં, હુઆ યહ કે ઇસ દેશ મેં કોટે કોટિ દરિદ્રજનો કી હીન અવસ્થા કો દૂર કરને કે લિયે એસે અનેક કાયદે કાનૂન બનાયે, એટલે કે આપણા દેશની અંદર ભારતની અંદર આવા લાખો અને કરોડો જે દુઃખી ગરીબજનો છે એટલે કે દરિદ્રજનો કે એના હીન અવસ્થા છે જે પીડિત અવસ્થા છે એને દૂર કરવા માટે અનેક કાયદા કાનૂન એ
सत्ता द्वारा, शासन द्वारा, व्यवस्था द्वारा ये करवामां आव्या छे। जो कृषि, उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित, એટલે કે લોકોની રહેણસહેણ માટે, લોકોની સુખાકારી માટે શિક્ષાનું ક્ષેત્ર હોય, કૃષિ એટલે કે ખેતીવાડીનું ક્ષેત્ર હોય, કે વાણિજ્ય કે વેપારનું ક્ષેત્ર હોય, અથવા તો આરોગ્ય કે સ્વાસ્થ્યનું ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રની અંદર લોકોને સુવ્યવસ્થિત રીતે સારી એવી સુવિધા મળી રહે, સારું એવું સુવ્યવસ્થિત જીવન મળી રહે, એના માટેના ઘણા બધા લક્ષ્યો ધ્યેયો નક્કી કરીને અગાઉથી જ ભારતવર્ષની અંદર પ્રયત્નો કરવામાં આવ્યા છે। પ્રયત્ન નથી કર્યા એવું નથી, એના માટે પણ અગાઉથી ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે। પરંતુ જીન લોકો કો ઇન કાર્યો મે લગના હે ઉનકા મન હર સમય પવિત્ર નહીં હોતા। પરંતુ મિત્રો, કે જે લોકોને આ કાર્યની જવાબદારી સોંપી છે, એ લોકોનું મન ખરેખર એ ક્યારેક પવિત્ર નથી હોતું, અને પવિત્ર નથી હોતું ત્યારે એની ઉન્નતિ કરવાને બદલે, એ વિકાસનું કાર્ય કરવાને બદલે પોતાની એ માનસિકતા છે એ બદલાઈ જતી હોય છે। એટલે પ્રાયઃ વેહી લક્ષકો ભૂલ જાતે પણ અપની સુખ સુવિધા કે ઉપર જ્યાદા ધ્યાન દે, જ્યારે એવા લોકો જેને આ જવાબદારી સોંપવામાં આવી છે, એ લોકો આ પોતાની જે જવાબદારી છે, લોકોનું કલ્યાણ કરવાના જે કાર્યો જેને સોંપવામાં આવ્યા છે, એ પવિત્ર ભાવ એ પોતે ભૂલી જાય છે, એટલે કે બીજાનું ભલું કરવાનો ભાવ છે એ ભૂલી જાય છે, અને એ પોતાના સ્વાર્થ માટે પોતાનું કલ્યાણ કરવાની અંદર એ લાગી જાય છે। પરિણામ સ્વરૂપ જે યોગ્ય, જે ઈચ્છિત ફળ, જે પ્રગતિ લોકો સુધી એ સુખાકારી પહોંચવી જોઈએ, તે બરાબર પહોંચી શકતી નથી। ભારતવર્ષ સદા કાળનો ધર્મ કે રૂપે દેખતા क्या कहते हैं कि भाई व्यक्ति चित स्वभाव समय आदर्शों का चलित नहीं होता। जितने बड़े पैमानों पर इन क्षेत्रों की में मनुष्य की उन्नति के विधान बनाए गए, उतना ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत हो गए। એટલે કે વ્યક્તિ છે એક ચિત્ત સુધી એ બધા આદર્શો સાથે ચાલી શકતો નથી। એટલે કે જેટલે બડે પેમાને, પેમાને એટલે કે માપદંડ, ચોક્કસ માપદંડ, એટલે કે જેટલા મોટા માપદંડો સાથે એ મનુષ્યની ઉન્નતિનું જે વિધાનો બનાવવામાં આવ્યા છે, જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, એની માત્રા છે એ લોભ મોહ અને જે છે વિકાર મે વિસ્તૃત હોતા, એટલે કે લોભ અને મોહને કારણે આ જે વિધાન છે એમાં વિચલિત થઈ જાય છે, તો એમાં વિકાર એનો થઈ જાય છે। લક્ષ્ય કી વાત ભૂલ ગઈ, અને જે ધ્યેય છે જે લક્ષ્ય સુધી પહોંચવાનું હતું એ વાત ધીમે ધીમે ભૂલાતી જાય છે। આદર્શો કો મજાક કા વિષય બનાયા ગયા ઓર સંયમ કો દકિયાનુસી માન લિયા ગયા, એટલે કે આદર્શ જે શ્રેષ્ઠ વસ્તુ છે, જે આદર્શ છે એને મજાક સ્વરૂપે, મસ્કરી સ્વરૂપે એને ગણવામાં આવે છે, અને જે સંયમ છે, ધીરજ છે, શાંતિ છે એને જૂનો વિચાર, પુરાના ખ્યાલ, યા મિત્રો દકિયાનુસી માન લિયા ગયા, દકિયાનુસી એટલે જૂનો વિચાર અથવા તો પુરાનો ખ્યાલ, એ પ્રાચીન જૂનો વિચાર છે એવું માની લેવામાં આવે છે। મિત્રો ખાસ યાદ રાખજો, આવા શબ્દ હોય કે દકિયાનુસી તો ક્યાં કહે છે એટલે પુરાના ખ્યાલ, જો કે એને શબ્દ હે ઉસે યાદ રાખના, દકિયાનુસી પરંપરાના નામ ઉપર મજાક સમજીને એને ઉડાવી દેવામાં આવે છે, તો વહ પરિણામ જો હોના થા વહ હો રહા હે, યહ કુછ થોડે સે લોકો કે બઢતે હુએ લોભ કા નતીજા છે। આ પણ સમાજના કેટલા કેવા ગણ્યા કાઢ્યા થોડા ઘણા લોકોની માનસિકતાને કારણે આવું પરિણામ આવે છે, કે જે દરિદ્ર કે દુઃખી લોકો સુધી જે પ્રગતિ છે, સુખ શાંતિ છે એ તેમના સુધી પહોંચી શકતા નથી। પરંતુ ઈસે ભારતવર્ષે પુરાને આદર્શ પર ભી અધિક સ્પષ્ટ રૂપે મહાન ઉપયોગી દેખાઈ દેને, છતાં પણ આપણા ભારતવર્ષના જે જૂના આદર્શો છે, જે શ્રેષ્ઠ વસ્તુ છે એ વધારે સ્પષ્ટ રીતે આપણને દેખાઈ આવે છે, તો એ ઉપયોગી સાબિત થાય છે। ભારતવર્ષ સદા કાનૂન કો ધર્મ કે રૂપે દેખતા રહા,
मित्र बहुत अच्छी बात की कि अपनों जो भारतवर्ष है ये हमेशा ने माटे जो कायदो है जो कानून है इन्हें धर्म स्वरूप है तो इन्हें आध्यात्मिक स्वरूप के आध्यात्मिक दृष्टि से जोए से आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है परंतु आज परिस्थिति पलटाई गई है ने एकाएक अचानक ये कानून और धर्म में એટલે કે કાયદો અને ધર્મની અંદર આજે આપણને તફાવત દેખાય છે અથવા તેની અંદર અંતર પાડી દેવામાં આવ્યું છે ધર્મ કો ધોકા નહીં દિયા જા સકતા દોસ્તો જો ધર્મ હે ઇસે કભી ભી ધોકા નહીં દિયા જા સકતા કાનૂન કો દિયા જા સકતા એટલે કે કાયદાની સાથે આપણે ધોકો રમત ચળકપટ ષડયંત્ર એ બધું કરી શકીએ પણ ધર્મની સામે ક્યારે પણ આપણે કપટ એની સામે ક્યારે છેતરપિંડી કરી શકીએ નહીં એટલે ધર્મ કો કભી ધોખા નહીં દિયા જા સકતા તો યહી કારણ હે કે લોગ ધર્મ ભીરુ રહેવે કાનૂન કી ત્રુટિયો સે લાભ ઉઠાને મેં સંકોચ નહીં કરતા એટલા માટે જે લોકો ધર્મથી ડરે છે જે ધર્મ ભીરુ છે એવા લોકો એ કાનૂનની કાયદાની ખામી ઉઠાવવામાં ક્યારે પણ સંકોચ કરતા નથી અથવા તો એમાં ક્યારે પણ અભી હિચકિચાટ નહીં કરતે ઇસ બાત કે પર્યાપ્ત પ્રમાણ પૂછે જા સકતે હૈ કે સમાજ કે ઉપરી વર્ગ મેં ચાહે જો ભી હોતા રહા હૈ વો ભીતર ભીતર ભારત વર્ષ અબ ભી યહ અનુભવ કર રહા હૈ કે ધર્મ કાનૂન છે બડી ચીજ છતાં પણ આજે પણ આટલા વર્ષો પછી પણ આ આધુનિક યુગની અંદર પણ ભારત જે ભારતીય લોકો છે અંદરથી ભીતરથી ખરેખર એક ધર્મ ને કાનૂન કરતા એ મોટી ચીજ મોટી વસ્તુ માને છે એટલે કે ધર્મની અંદર એ વિશેષ રૂપે માનવામાં છે એટલા માટે મિત્રો આપણી અદાલતની અંદર જ્યારે કોઈ કાયદા કે ચુનાવની હાલતી હોય ત્યારે કોઈ મજરી હોય આરોપી છે એની માટે સ્વચ્છ વિધાન એટલે કે સાચી કે એમની પાસેથી એ ગવાહી લેવા માટે આપણા કોઈ ધર્મ ગ્રંથ છે એ ગીતા છે કે પછી કોઈ રામાયણ કે એવા મહાર્ગ જે ધર્મ ગ્રંથ છે એના ઉપર હાથ રાખીને એમની પાસેથી ગવાહી લેવામાં આવે છે કારણ કે આપણે અંદર હજી પણ એવી માન્યતા છે જે ખરેખર આપણો આદર્શ શ્રેષ્ઠ એટલે ધર્મથી ઉપર હોય માણસ ત્યારે થઈ શકે આવી માન્યતા આપણી પાસે છે એટલા માટે ધર્મને કાનૂન કરતા કાયદા કરતા ભારત વર્ષની અંદર શ્રેષ્ઠ અથવા તેને ઉપરવટ માનવામાં આવે છે अब भी सेवा ईमानदारी सच्चाई और आध्यात्मिक मूल्य बने हुए हैं लेकिन आज पर हाल की परिस्थिति में पण भले चोरी लूटमार भ्रष्टाचार अवमान अब बधी वस्तुओं सतत थया करे सत्ता पर अभी विपरीत परिस्थिति के अंदर आज पर कोई न कोई प्रकार मनुष्य के अंदर सच्चाई ईमानदारी प्रामाणिकता निष्ठा और आध्यात्मिकता जो धर्म भाव भक्ति भाव एना मूल्य आज पर अपने जोवा मळे छे વે દબ અવશ્ય ગયે લેકિન નષ્ટ એટલે કે એ મૂલ્યો દબાઈ જરૂર ગયા છે પણ હજી એ નષ્ટ થયા નથી અથવા તો એનો નાશ થયો નથી આજ ભી વહ મનુષ્ય સે પ્રેમ કરતા હૈ મહિલાઓ કા સમ્માન કરતા હૈ ઝૂઠ ઓર ચોરી કો ગલત સમજતા હૈ દૂસરે કો પીડા પહોંચાને કો પાપ સમજતા હૈ હર આદમી અપને વ્યક્તિગત જીવન મે ઇસ બાત કા એટલે દરેક માણસ પોતાના વ્યક્તિગત જીવનની અંદર કાયદા કરતા ધર્મને ઉપર માને છે કોઈ ગલત કામ કરવું હોય કોઈ ખોટું કામ કરવું હોય તો એ પોતાની જાતને પોતે પાપ સમજે છે આવી માન્યતા વ્યક્તિગત રૂપે આજે પણ ભારતીય લોકોના જીવનની અંદર આપણને જોવા મળે છે સમાચાર પત્રો મેં જો ભ્રષ્ટાચાર કે પ્રતિ ઇતના આક્રોશ હે વહ યહી સાબિત કરતા હૈ કે હમ એસી ચીજો કો ગલત સમજતા હૈ અને સમાચાર વર્તમાન પત્રો ની જ્યારે આવા ગલત જે સમાચારો કો માંડો આવે છે લાંચ રિશ્વત ભ્રષ્ટાચાર કે એવો કોઈ હિચકારક વૃત્તિ આવે છે ત્યારે આવી બધી ચીજોને આપણે ખરેખર એ એની સામે આક્રોશ વ્યક્ત જ્યારે લોકો કરે છે ત્યારે અવશ્ય આપણને એવું થાય કે ભાઈ ખરેખર આપણને આજે પણ ધર્મ પ્રત્યે અથવા તો ધાર્મિક ભાવના પ્રત્યે આપણને આજે પણ પૂરેપૂરો વિશ્વાસ છે
और समाज में उन तत्वों की प्रतिष्ठापन हम करना चाहते हैं जो गलत तरीके से धन या मान संग्रह करते हैं। जैसे आज पण समाज के अंदर से गलत खोटी रीते धन संग्रह करवा मांगे, लोगों को शोषण करवा मांगे, यानी आज पण आज ना समय के अंदर पण एने ये लोगो एना प्रत्ये आक्रोश से फैलावे छे। तो मुख्य कारण के मानस नी अंदर रहेली छे अपनी जे संस्कृति नी जे धार्मिकता नी जे आध्यात्मिकता नी जे ऊंडी एक आदर्श नी भावना पड़ेली छे, एना कारणे आज पण मानस બે નંબર ખોટા કે ગલત કામ કે ભ્રષ્ટાચારી લોકો પ્રત્યે આક્રોશની ભાવનાથી આજે પણ જોઈએ છે। દોષો કા પર્દાફાશ કરના બુરી વાત નહીં, સ્વાભાવિક છે કે કોઈ ગુનો હોય અપરાધ હોય તો દોષ એને ખુલ્લો પાડવો, ઉસકા ભેદ ખોલના કોઈ બુરી વાત નહીં। અર્થાત યહાં પર મુહાવરા હૈ પર્દાફાશ કરના યાની કે ભેદ ખોલના, હમ લિખતે હૈ યહાં कि ये जो मुहावरा है पर्दाफाश करना है भेद बोलना, ये रीते आप इस बात से दोषों का पर्दाफाश करना बुरी बात नहीं। बुरा यह मालूम होती है कि किसी के आचरण के गलत पक्ष को उद्घाटित करते समय उसमें रस लिया जाता है। बुराई खरेखर एने कहो कि कोई खोटू आचरण हो, कोई खोटू कार्य होने रजू करवा उद्घाटित करना, यानी कि प्रस्तुत कर दो, उसे प्रस्तुत करने में रस लिया जाता है। और दोषोद्घाटन को एकमात्र कर्तव्य मान लिया जाता है, लेकिन दोष ने रजू करने एकमात्र ये दोष ने खुल्लो पड़वो एकमात्र कर्तव्य अथवा तो कर्म मानवामां आवे छे। बुराई में रस लेना बुरी बात है। दोस्तों कोई खोटू काम करतो होय तो एमां रस लेवो ए खरेखर सारी बाबत न कहेवाय, एटले के बुराई में रस लेना बुरी बात है, अच्छाई को उतना ही रस लेकर उजागर न करना और भी बुरी बात है। એટલે કે કોઈ ખોટું માણસ કરતો હોય અને એમાં એક રસ આપણે ન લઈએ એ સારી બાબત છે, પણ કોઈ સારું કામ કરતો હોય અને એમાં આપણે રસ ન લઈએ ઉલટાને એમાં આપણે રોલા નાખીએ એને અવરોધ ઊભો કરીએ તો એના કરતાં પણ વધારે એ ખરાબ વાત છે। એટલે કે ખરાબની અંદર આપણે સામેલ ન જઈએ, બુરાઈમાં સામેલ ન જઈએ તો સારી બાબત છે, પણ કોઈ અચ્છાય કોઈ સારું કાર્ય થતું હોય અને એની અંદર આપણે સામેલ ન થઈ શકીએ તો એના કરતાં પણ એ ખરાબ બાબત કહી શકાય, કારણ કે अच्छाई में हमें शामिल होना चाहिए। अच्छाई सभी के लिए होती है और बुराई सभी के लिए अच्छी नहीं होती, यानी केवल उनके लिए नुकसानकारक होती है। तो इसी प्रकार सैकड़ों घटनाएं ऐसी घटती है, એટલે કે ઘણી બધી અસંખ્ય એવી ઘટનાઓ ઘટિત થાય છે, ઘટનાઓ બને છે જેને ઉજાગર કરને છે લોકચિત મે અચ્છાઈ કે પ્રતિ અચ્છી ભાવના, કે જેના માટે એ લોકોના મનની અંદર એ અચ્છા સારા ગુણો વિકસે, એ સારા વિચારો આવે, એના માટેની જે ભાવના એના માટેની ઈચ્છા એ દરેક લોકોની અંદર અવશ્ય હોય જ છે। તો એના માટે અહીંયા લેખક હવે પોતાના જીવનની અંદર એક થયેલો પોતાનો જે અનુભવ છે એ વ્યક્ત કરે કે એક વાર રેલવે સ્ટેશન પર ટિકિટ લેતે હુએ ગલતી સે મેને 10 કે 50 100 રૂપિયે કા નોટ દિયા ઓર મેં જલ્દી જલ્દી ગાડી મેં આકર બેઠ ગયા। એક દિવસ લેખક એ પોતાના એક પણ મુસાફરી કરતા હશે રેલવેની, કે ત્યારે અચાનક એ ભૂલથી ગલતીથી કે ભાઈ 10 રૂપિયાના ટિકિટ ભાડાને કામ લીધે અથવા તો 10 રૂપિયાને બદલે ભૂલથી પોતે 100 રૂપિયાની નોટ એ આ ટિકિટ બાબુ છે એને આપી દેશે, પછી એ ઉતાવળની અંદર પોતાની જગ્યા ઉપર આવીને લેખક છે એ બેસી જાય છે। થોડી દેર મેં ટિકિટ બાબુ દિનો કે સેકન્ડ ક્લાસ કે ડિબ્બે કે હર આદમી કા ચહેરા કૈસા થા વો પૂછતો, એટલે થોડી જ વારની અંદર એ સેકન્ડ ક્લાસના ડબ્બાની અંદર જ્યાં લેખક બેઠા છે ત્યાં દરેક વ્યક્તિના ચહેરાને ઓળખતા ઓળખતા જ્યાં લેખક બેઠા છે ત્યાં એ આવી પહોંચે છે, ઉસને મુજે પહેચાન લિયા ઓર બડી વિનમ્રતા કે સાથ મેરે હાથ મે 90 રૂપિયા રખ દિયે, એટલે ખૂબ જ વિનમ્રતાથી વિભક્તિ લેખકને હાથની અંદર ટિકિટ રોકવે જે
પોતાના વધતા જે 90 રૂપિયા છે એ લેખકને હાથની અંદર મૂકી અને પોતે વિવેકપૂર્ણ એકદમ વિનયથી નમ્રતાથી લેખકને કહે છે, શું કહે છે, યહ બહુત ગલતી હો ગઈ, આ તો ખૂબ મોટી ભૂલ થઈ ગઈ, ગલતી થઈ ગઈ, આપને ભી નહીં દેખા, મેને ભી નહીં, તમે પણ ન જોયું અને મેં પણ ન જોયું, ઓર ઉનકે શહેર પર વિચિત્ર સંતોષ કી ગરિમાથી મેં ચકિત રહી ગયા. અને એ જ્યારે પૈસા પાછા આપતા વખતે એ ટિકિટ બાબુ છે એના ચહેરા પર એક ગરિમા, એક ગૌરવનો ભાવ હતો, એક સચ્ચાઈ, એક નૈતિકતા, તો એક ઈમાનદારીનો ભાવ હતો. અને આ ઈમાનદારીનો ભાવ જે ટિકિટ બાબુના આચરણથી લેખક જોયું છે, ત્યારે લેખક એને આચકે ચકિત હો જાતે વહ દંગ રહે જાતે કે ભાઈ આજ ભી તમે એસે જો ઈમાનદાર લો, જો પ્રામાણિક લો, જો નિષ્ઠાવાન લો, આજ ભી હમે દેખને કો અવશ્ય મિલતે. તો કેસે કહું કે દુનિયા મેં સચ્ચાઈ હોય મેં ઈમાનદારી લુપ્ત હો. તો આવા જ્યારે ઘટના ઘટી ત્યારે લેખકને વિશ્વાસ ઓર વધી જાય કે હું એવું કઈ રીતે કહી શકું કે દુનિયામાં ઈમાનદારી અથવા તો સચ્ચાઈ એ ખતમ થઈ ગઈ છે અથવા તો એ લુપ્ત થઈ ગઈ છે. વેસી અનેક અવાંછિત ઘટનાએ આવી ઘણી બધી જે ન સાંભળ્યું અથવા તો આપણે ન અનુભવ્યું હોય એવી ઘણી બધી અસંખ્ય ઘટનાઓ છે એ ઘટે છે. પરંતુ યહ એક ઘટના ટકી ઓર વંચનાથી અનેક ઘટનાઓ છે અધિક શક્તિશાળી. છતાં પણ આવી સારી ઘણી બધી ઘટનાઓ ઘટિત થાય છે, પણ છતાં પણ આવી એક અઘટિત ઘટના બની જાય, એક છેતરપિંડીની ઘટના ઘટી જાય, એક કૌભાંડની ઘટના ઘટી જાય, તો એને લોકો વધારે જોર શોરથી એને પ્રકાશિત કરે છે. સારી બાબતની નોંધ બહુ ઓછા લોકો લે છે, નબળી બાબતની નોંધ વધારે લેવાનું. એટલે કે સમાજની અંદર જે નબળા કામો થાય છે, કૌભાંડો થાય છે, અનીતિનું આચરણ થાય છે અથવા તો અધર્મનો જેમ સહારો લેવા માંગે છે, એની સાથે સાથે અચ્છાયા કલ્યાણ અથવા લોકો કી જો સદાચાર કી ભાવના એસે કર્મ ભી બહુત સારે હોતે, પણ ઉસકી હમ યહાં પર ઉસકો કોઈ બોલતે નહીં. અર્થાત કે ભાઈ આવી જે સારા કર્મોની નોંધ છે બહુ ઓછી લેવાય છે, જ્યારે ખોટા કર્મોની નોંધ છે એ વધારે લેવાય છે. એટલે કે ખોટી વાત અવગુણ એને ઝડપથી ફેલાવવામાં આવે છે. એક વાર ત્યાં પણ લેખક દૂસરા અપના એક જીવનના એક અનુભવ એક પ્રસંગ યહાં પર કહે છે કે એક વાર મેં બસ યાત્રા કર રહા હતા, મેરે સાથ મેરી પત્ની ઓર તીન બચ્ચે ભી થે, કે એક દિવસ હું બસની અંદર મુસાફરી કરતો હતો, મારી સાથે મારા બાળકો, મારી પત્ની અર્થાત કે મારો આખો પરિવાર મારી સાથે હતો. બસ મેં કુછ ખરાબી હતી, રૂક રૂક પર ચલતી, એટલે કે બસની અંદર કંઈક ખરાબી હતી જે અટકી અટકીને એ ચાલતી હતી. ગંતવ્ય છે કોઈ 5 મિનિટ ચૂકે રહી એક નિર્જન સુમસાન સ્થાન મેં બસને જોડતી. ગંતવ્ય એટલે કે એ રસ્તો કે એ રસ્તાની અંદર થોડી ઘણી કે 5 માઇલ જેટલા અંતરે એ કોઈ નિર્જન કે જ્યાં એટલામાં કોઈ ગામ નથી હોય નિર્જન પ્રદેશની અંદર બસ ઊભી રહી ગઈ, અર્થાત ત્યાંથી ચાલતી બંધ થઈ ગઈ, અર્થાત બસ છે પૂરેપૂરી ખરાબ થઈ ગઈ. રાત કે કોઈ 10 વાગ્યા અંદર એ સમયે રાત્રિના 10 વાગ્યાનો સમય થયો હતો, બસનો યાત્રી ધબરા ગયો અને 10 વાગ્યાનો સમય બસ ફટકાણી ખરાબ થઈ ગઈ, નિર્જન પ્રદેશ એટલે ત્યાં કોઈ લોકો નહીં, નિર્જન એટલે કે જે જનવગન કે એકદમ સુમસાન પ્રદેશ, આ પ્રકારની બસ આવા સ્થાન ઉપર ખરાબ થાય છે, એની અંદર બેઠેલા મુસાફરો યાત્રીઓ એ બધા ગભરાઈ જાય છે, એટલે કે ધબરા ગયો. ઓર કંડક્ટર ઉપર ગયા વર એક સાયકલ લેકર ચાલતા પર, અને કંડક્ટર છે એ ઉપર જઈને બસમાંથી એક સાયકલ હતી તે લઈને ત્યાંથી ચાલી નીકળે છે, બધો સાયકલ લઈને જતા રહે છે. લોકો કો સંદેહ હો ગયા કે અમે ધોખા દીધા જા રહા, લોકોને મનમાં એવી તરતની શંકાઓ જાગવા માંડી કે ભાઈ અમને ધોખા યાની કે અમારી સાથે કોઈને કોઈ પ્રકારનો ધક્કો કરવામાં આવે છે, અમારી સાથે કંઈક ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, આવું યાત્રીઓના મનમાં શંકાઓ જાગવા લાગી. બસને બેઠે લોકોને તરત અલગ કે વાતે શરૂ કરી, બસની અંદર બેઠેલા લોકોએ અલગ અલગ પ્રકારની વાતો એ શરૂ કરી દીધી. કિસીને કહા યહ ડકેતી હોતી હૈ દો દિન પહેલે ઇસી તરહ એક બસ કો લૂંટા ગયા થા, એમાંથી બસના યાત્રાઓમાંથી કોઈ કે કીધું હવા કે ભાઈ અહીંયા તો ડકેતી થાય છે, ડાકુઓ ચોર લૂંટેરા
આવીને લૂંટફાટ કરે છે. હજી બે દિવસ પહેલા ગઈ છે એક બસને લૂંટી લેવામાં આવી હતી. પરિવાર સહિત અકેલા મેં એ જાણ્યું કે પરિવાર સાથે એકલો હું એક જ હતો તો બચ્ચે પાણી પાણી ચેલા રહે છે, પાણી ના નહીં ઠેકાણા નતા, ઉપર છે આદમીઓ ના ડર સમા ગયા હતા, પોતાના બાળકોને પાણીની તરસ લાગી હતી, બાળકો પાણી પાણી કરતા હતા, સાથે સાથે ત્યાં પાણીનું પણ ઠેકાણું હતું એવા નિર્જન પ્રદેશની અંદર, અને ઉપરથી બધા જ આદમીઓ બધા લોકો છે એની અંદર બસના તમામ યાત્રાઓની અંદર ડર એ ભય ફેલાઈ ગયો. કુછ નોજવાનને ડ્રાઈવરનો પકડકર મારને પીટનેના હિસાબ બનાવ્યા. કેટલાક યુવાનો પણ બેઠા હતા, એવું નક્કી કર્યું કે આ ડ્રાઈવરને આપણે અહીંયા એની સાથે મારપીટ કરી અને આપણે મારીએ. ડ્રાઈવર કે છે એને પણ હવાઈ આવું લાગ્યું અને ડ્રાઈવર બિચારો આ પ્રકારનું વાતાવરણ જોઈને નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો. यहाँ पर मुहावरा है कि चेहरे पर हवाइया उड़ने लगी, यानी कि हवाइया उड़ना तो ड्राइवर के जो चेहरे का रंग था वह फीका पड़ गया. हवाइया उड़ना तो ડ્રાઈવર છે એ લેખકની સામે ભયભીત નજરથી બિચારો એ જોવા લાગ્યો અને હમ લોગ બસ કા કોઈ ઉપાય કર રહે હૈ. તો ડ્રાઈવર એને કહે છે લેખકને કે અમે બસ માટે કોઈ ઉપાય કરીએ છીએ કે મેં નવી બસ માટે બચાવીએ એ લોકો માને કે મને તમે બચાવો આ લોકો મને મારશે, આવું નિવેદન એ ડ્રાઈવર છે લેખકને કરે છે. ડર તો મેરે મન મેં ભી થા, લેખક કહે છે કે ડર તો મને પણ લાગતો હતો પર ઉસકી કાતર મુદ્રા દેખકર મેરે યાત્રીઓ કો સમજાયા કે મારના ઠીક હૈ. પણ આનું આ પ્રકારનો જે ડરામણો ચહેરો જોઈને મેં લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ ડ્રાઈવરને અહીંયા મારવો એની સાથે મારપીટ કરવી એ યોગ્ય કહેવાય ને એ બરાબર નહીં. પરંતુ યાત્રી ઇતને ગભરા ગઈ કે મેં મેરી વાત સુનને કો તૈયાર નહીં. પણ યાત્રીઓ એટલા બધા ગભરાઈ ગયા હતા કે લેખકની વાત માનવા માટે તૈયાર કહીને લગે ઇસકી બાતો મેં મત આઈ ધોખા દે રહા અને મને એમ કહેવા લાગે પેલી વાતોમાં તમે ન આવો એ આપણને દગો દઈ રહ્યો છે. તો કંડક્ટર કો પહેલી ડાકુ કો યહાં ભેજ દિયા અને કંડક્ટર ને પહેલા છે જેને ડાકુઓને બોલાવવા માટે મોકલ્યો છે આવું લોકો કહેવા મળ્યા એટલે કે છે તમે એની વાતોમાં ન આવો. મેં બી બહુ ભયભીત હતા પણ ડ્રાઈવર તો કિસી તરફ માર પીટ છે બચાવ, હું પણ ખૂબ ડરતો હતો છતાં પણ કોઈને કોઈ પ્રકારે લોકોને સમજાવી દે મનાવી દે ડ્રાઈવરને લોકોની માર્કેટથી મેં બચાવ્યું અને 1.5-2 ઘંટે બીત ગઈ. એમ કરતાં કરતાં 1.5-2 કલાકનો સમય છે વ્યતીત થઈ ગયો. મેરે બચ્ચે ભોજન હતું પાણી કે વ્યાકુલ છે, મારા બાળકો છે ભોજન માટે પાણી માટે બહુ આકુલ વ્યાકુલ થઈ ગયા હતા. મેરી ઓર મેરી પત્ની કે હાલત બુરી થી ઓર લોકોને ડ્રાઈવર કો મારા તો નહીં પર ઉસે બસ સે ઉતાર કરી એક જગ્યા ઘેર ઘર રખ લીધા. પછી પોતાની સમજાવટથી યાત્રીઓએ બસના ડ્રાઈવરને માર્યો હતો મેં પણ એક જગ્યા ઉપર એને બધાએ ઘેરીને એને ત્યાં રોકી રાખ્યું અને કોઈ ભી દુર્ઘટના હોતી હે તો મેરે ડ્રાઈવર કો સમાપ્ત કરી દેના, હું મને ઉચિત જાણ પડે. જો કદાચ કોઈ દુર્ઘટના થાય કોઈ ડાકુ આવે અને લોકો પાસે આવે તો સૌથી પહેલાં તો ડ્રાઈવરને આપણે ખતમ કરી દેવું આવી એ બધા યાત્રીઓ મળીને એ નક્કી કર્યું. તો એ ગીર ગિરાને કા કોઈ વિશેષ અસર નહીં પડા. ઇસી સમય ત્યાં દેખતા હું કે એક ખાલી બસ ચલી આ રહી છે. એવા સમયે જોઉં છું તો એક ખાલી બસ
रस्ता पर सामने आ रही है और उस पर हमारे बस कंडक्टर भी बैठा हुआ है। ए बस के अंदर हम बस में से बस कंडक्टर से अपन के बैठा है, अर्थात ये बस कंडक्टर से ये बस डेपो में थी ये बीजी नवी बस अथवा तो बीजी बस से यहां लेने आवे छे। तो इसी समय क्या देखता हूं कि एक खाली बस चली आ रही है और कंडक्टर उसमें बैठा है। उसने आते ही कहा अड्डे से नई बस लाया हूं, आई विल गिव यू अड्डे यानी कि बस स्टेशन के अड्डे से नई बस लाया हूं और इस पर बैठे तुम्हें बता आने अंदर बैठी जाओ। वह बस चलाने लायक नहीं है, नहीं ये बस से हमें चलाने लायक नहीं थी, खराब थी कि ये अत्यारे 40 डिग्री की परिस्थिति नहीं है। फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया और बोला पंडित जी पी मेरी पास लोटा नहीं तो पूरु दूध અને પાણી અને કઈ ખાવાની વસ્તુ છે એ લઈ આવીને મને કહે છે પંડિતજી બચ્ચો કા રોના મુજે દેખાની કે કે બાળકો છે રડતા થાય હું જોઈ શકતો તો મને ખૂબ દુઃખ થતું હતું। વહી દૂધ મેં ગયા હતા થોડા લેતા આવ્યા મને ત્યાંથી દૂધ મળી ગયું તો બાળકો માટે થોડું દૂધ છે એ લઈ આવ્યો છું। તો યાત્રીઓ મેં ફીર જાન આવી પછી યાત્રીઓ હતા એના જીવમાં જીવ આવ્યો જાન આના જીવમાં જીવ આવ્યો ત્યાં સુધી ગભરાયેલા હતા ડરાય ડરેલા હતા। सबने उसे धन्यवाद दिया, बताए कंडक्टर ने धन्यवाद है अने ड्राइवर से माफी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पहुंच पछि पोते करेला कार्य ने कारण ड्राइवर थी बचा लोग ने क्षमा मांगे से माफी मांगे से पछि ये रात्रि ना 12 वाजे निश्चित थेला बस स्टेशन સુધી આ બસ છે યાત્રીઓને લઈને આવી પહોંચે। તો મિત્રો આ પ્રકારનો પણ ઘટનાઓ આવા પણ માનવતાવાદી લોકો આજે પણ समाज में अंदर देश में अंदर विद्यमान से जो लेकर पोता अनुभव ये यहाँ व्यक्त करे थे। कैसे कहो कि मनुष्यता एकदम समाप्त हो गई, जो अभी घटना बने तेरे लेखक कैसे कहो कई रीते कह सको कि मानवता मनुष्यता एकदम खत्म थे गई सको तो पूर्ण थे गई सको। कैसे कहो कि लोगों में दया भाव रह ही नहीं गया, अब कई रीते कह सके कि लोगों में दया भाव से ज नहीं। जीवन में न जाने कितनी ऐसी घटनाएं हुई है जिन्हें જીવન ની અંદર આવી ઘણી બધી અસંખ્ય ઘટનાઓ ઘટિત થઈ છે બની છે જે હું આજે પણ એને ભૂલી શકતો નથી। ઠગા થી ગયા હું ધોકા થી ખાયા અર્થાત કે હું છેતરાયો પણ છું અને સાથે સાથે દગાનો ભોગ પણ હું બન્યો છું, ધોકેબાજીનો ભોગ પણ હું બન્યો છું, પરંતુ બહુ જ કમ સ્થળો પર વિશ્વાસઘાત નાખતી જીવી છે। સદા પણ ઘણા બધા બહુ એવા ઓછા સ્થળ છે કે જ્યાં વિશ્વાસઘાતનો પોતે भोग बना हुआ, એટલે કેવળ ઓની બાતો કા હિસાબ રાખો, એટલે લેખક કે છે કે એ જ વાતને આપણા મનની અંદર રાખો હિસાબ રાખો કે જેને ધોખા ખાયા હે તો જીવન કષ્ટકર હો જાય, એટલે કે આપણે જો જીવનની અંદર જેને દગો ધોખેબાજીનો જે સામનો કર્યો છે એનું જીવન છે એ કષ્ટદાયક બની જશે। પરંતુ એસી ઘટના એ ભી બહુ ગમની હે જબ લોકોને અકારણ સહાયતા સતા પણ દેશની અંદર એવી ઘટનાઓ પણ કઈ ઓછી નથી કે જેની અંદર લોકોએ અકારણ અન્ય લોકોની દુઃખી પીડી શોષી કે વંચિત લોકોને સહાયતા કરી છે મદદ કરી છે આવી ઘટનાઓ પણ બહુ ઓછી નથી। એટલે નિરાશ મનનો ઢાઢસ અને એ રીતે નિરાશ મનને આશ્વાસન આપ્યું છે ઢાઢસ બંધાના મુહાવરા ઢાઢસ બંધાના એટલે કે સાંત્વના દેવા ધોખેબાજીનો સામનો કરવો પડે અથવા તો હંમેશા
पोते ए लोकोना भोगनो शिकार बनवू पड़े छता पण भगवान ने एवी प्रार्थना करी छे के आवी विपरीत परिस्थिति नी अंदर पण मने हे प्रभु तारा ऊपर क्यारे पण ए शंका न जाय संदेह न जाय आवी तू मने शक्ति है अर्थात आवी विपरीत परिस्थिति नी अंदर मानस नु वधारे घड़तर थाय छे वांछित रीते वधारे मानस मजबूत बने अर्थात मानस नु मनोबल से वधारे मजबूत बने छे એટલા માટે રવિન્દ્રનાથ ઠાકોરે પ્રાર્થના કરી હે પ્રભુ તું મને આવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ તું મને એવી શક્તિ આપજે મને તારા ઉપર ક્યારે પણ મનની અંદર કોઈ પણ પ્રકારની શંકા ન ઉદ્ભવે મને સંદેહ પ્રગટ ન હો અને અંતે મનુષ્યથી બનાવી વિદ્યા ગલત નથી જે તક પહોંચ રહી કે મનુષ્યની બનાવેલી આ વિધિ છે એ ખરેખર ગલત પરિણામ સુધી નથી જાય કે પરિણામ તો એને બદલના હોતા એટલે જો એ પહોંચે છે તો ખરેખર આપણે એને બધાએ સાથે મળીને એને આપણે બદલવી પડશે વસ્તુતઃ એ દિન એને બદલાઈ જા શકતા છતાં પણ જો આપણે બધા આશાવાદી બનશું નિરાશા મનની અંદર ધારણ ન કરી તો આવનારા સમય માટે આપણે એને પણ બદલી શકીશું લેકિન અભી આશા કી જ્યોતિ બીજી નહીં છતાં આજે પણ આપણી જે આશાની જે જ્યોત છે એ હજુ પણ એ બુજાણી સો નિરાશાની અંદર પણ એક આશા આપણી પાસે અમરશે મહાન ભારત વસ્તુ પાને કી સંભાવના બની હુઈ હૈ બની રહી એટલે આપણા આ મહાન ભારત વર્ષ પે જે રામ રાજ્યની સ્થાપનાની જે આપણે એક મહાન જે આદર્શ છે જે સંભાવના છે જે આપણું સ્વપ્ન છે એ બનેલું છે અને બનેલું રહેશે આવનારા ભવિષ્ય માટે પણ મેરે મન નિરાશ હોને કી હંમેશા પડેલી છે કે ક્યારે પણ આપણે જીવનની અંદર પાછળ ડગલું કરવું જોઈએ એટલે કે નિરાશ ક્યારે થવું જોઈએ તો મિત્રો આ રીતે આ સંપૂર્ણ નિબંધની અંદર લેખકે પોતાના વિચારો કે આપણને એક જીવન જીવવા માટે આશાવાદી બનવા માટેની એક પ્રેરણા અથવા તો જીવનની અંદર નિરાશ ક્યારે થવું જોઈએ અને હતાશ ક્યારે ન થવું જોઈએ અથવા તો જીવનથી ક્યારે આપણે નાસીપાસ થઈને ઉદાસ થઈને હિંમત આવીને એ બેસી રહેવું જોઈએ નહીં એ પ્રકારનો એક સરસ મજાનો ઉપદેશ સંદેશ લેખકે પોતાના કેટલાક અનુભવો દ્વારા એ પછી રેલવે ટિકિટ બગનો હોય કે બસના કન્ડક્ટરનો હોય કે એ સિવાયના ઈમાનદારીના જે ઘણા બધા એવા અઘટિત અવાંછિત ઘટનાઓ બને છે કે જેની નોંધ આજે ખૂબ ઓછી લેવાય છે પણ જે અમુક ઘટનાઓ એવી છે કે જેની નોંધ ખરેખર વધારે લેવાય છે એટલે કે જે બુરાઈ છે એ વધારે વાપરવામાં આવે છે વધારે વ્યક્ત કરવામાં આવે છે અચ્છાઈને ખૂબ ઓછી એ રજૂ કરવામાં આવે છે તો અહીંયા એ અચ્છાઈયા વભી એક રાષ્ટ્ર કે યાની કે રાષ્ટ્ર કા એક હિસ્સા હૈ એક ભાગ હૈ બુરાઈઓ કે સાથ સાથ અચ્છાઈયા હોગી યાની કે જો નિરાશા હૈ તો ઉસમે હમે આશા કી કિરણ કહીં ના કહીં હમે દિખાઈ દેગી ઇસલિયે ફિર સે હમે જીવન મે કભી ભી નિરાશ તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ સાથે સાથે આ વિડીયોની સાથે તમને એક પેજની અંદર થોડુંક આ પાઠનું હોમવર્ક છે એ પણ આપવામાં આવશે જે તમે વ્યવસ્થિત રીતે લગભગની અંદર કરશો પછીના સમયે તમને આ પાઠની પીડીએફ જે સ્ટડી મટીરિયલ છે એ પણ મૂકવામાં આવશે જે તમે તમારી પાઠ્યબુકની અંદર આગળ જે બે પાઠ અગાઉ લખ્યા એની સાથે સાથે ત્રીજા પાઠને તમે લખી દેશો